કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં ધાણેટી ખાતે મળેલી કારોબારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કચ્છમાં અછત જાહેર કરતા આ નિર્ણયને અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ઝડપથી અનેકવિધ લોકસેવાના કાર્યો બાબતે નિર્ણયો લઈ રહી છે અને ગુજરાત સરકાર ઓન ફાસ્ટ ટ્રેકના મંત્રને ચરિતાર્થ કરી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં વરસાદના અભાવે બહુ મુશ્કેલી સર્જાઈ છે વિશાળ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુઓની વસ્તી વધુ છે સામાન્ય પરિવારજનોની આવકનું સાધન પશુપાલન છે જે નાના નાના લોકોના પરિવારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટેનું એક મહત્વનું સાધન છે અત્યારે વરસાદ ન હોતા સીમાડાની અંદર પાણી ઘાસ અને ચારાની તંગી ઉત્પન્ન થઈ છે તેની રજૂઆત કચ્છ જિલ્લા ભાજપના સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના જનપ્રતિનિધિઓએ સરકારને કરી હતી જેને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગત વીસમી સપ્ટેમ્બરે જિલ્લાની મુલાકાતે આવીને જિલ્લા વહીવટી તંત્ર અને મહાજનની સંસ્થાઓ સાથે બેઠક યોજીની સમીક્ષા કરી હતી અને કચ્છમાં પીવાના પાણીની સ્થિતિ પશુઓ માટે ઘાસની સ્થિતિ અંગે શું કરી શકાય તે બાબતોથી વાકેફ થઈને તાત્કાલીન ધોરણે પહેલી ઓક્ટોબરથી અછત જાહેર કરી હતી તે બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવાયા હતા